વેલકમ બેક. તો જસદણ વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. બંને પક્ષો દ્વારા ઇલેક્શનમાં એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. બંને પક્ષોએ દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા ત્યારે અવસર રાખ્યા અને કુંવરજી બાવળિયાના ભાવીનો આજે ફેંસલો થશે. જણાવી દઈએ જસદણમાં 71.27% જેટલું જંગી મતદાન થયું હતું. તો કુંવરજી બાવળિયા માટે પણ અત્યારે શાખનો પ્રશ્ન, કારણ કે મંત્રી પદ અત્યારે દાવ પર લાગ્યું છે. સાથે જ કોંગ્રેસનો પણ એક શાખનો પ્રશ્ન છે, કારણ કે કોંગ્રેસ પણ જસદણનો ગઢ માનવામાં આવે છે કોંગ્રેસનું. ત્યારે જોવું રહ્યું કે હવે જનતા કોને મત આપે છે, આ પરિણામ ઉપરથી જ ખબર પડશે. આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાના ઘરના દ્રશ્યો છે. એકદમ સાદગીથી આ પરિવાર રહે છે. જે રીતે અમારા સંવાદદાતા ત્યારે અવસર નાકિયાના ઘરે પહોંચ્યા છે, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. ભગવાનના દર્શન કરી રહ્યા છે અને ત્યારબાદ તેઓ આજે જીતનો દાવ વ્યક્ત કર્યો છે. ઓકે, હા ઓકે, બોલજો. પરિણામ આવવાનું છે અને શું કઈ થવા જઈ રહ્યું છે બપોર સુધીમાં ક્લિયર થશે. ત્યારે અવસર નાખ્યા અત્યારે હાલ એમના ઘરેથી જે માતાજીના આશીર્વાદ છે એ તમામ લઈને અત્યારે હાલ અહીંયાથી નીકળી રહ્યા છે. જોઈ શકાય છે કે કોંગ્રેસના જે ઉમેદવાર છે અવસર અત્યારે હાલ એમના જે કુળદેવી છે ઘરમાં જ જે મંદિર બનાવવામાં આવ્યું છે ત્યાં અત્યારે હાલ દર્શન કરી રહ્યા છે, આશીર્વાદ લઈ રહ્યા છે અને આજે એમની જે વિજેતા બને તેઓ તેમની જીત થાય એ માટે માતાજીના દર્શન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી તેમના દ્વારા સતત પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. હેવીવેઇટ જંગ તરીકે જોવામાં આવી રહ્યો છે આ સમગ્ર જંગને અને એ જંગની અંદર જીત મળે એ ખૂબ જરૂરી છે. અને એવા સમયે જે પ્રકારનું મતદાન થયું છે અને એ મતદાન છે એ એમના તરફેણમાં થયું હોવાનું પણ તેમના દ્વારા સતત જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજે 8 વાગ્યાથી મતદાનની શરૂઆત થશે અને એ પહેલાના તમામ જે દ્રશ્યો છે એ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાના અવસર નાકિયાના ઘરના દ્રશ્યો. અમારા સંવાદદાતા અવસર નાકિયાના ઘરે પહોંચ્યા છે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો તેઓ બહાર નીકળી રહ્યા છે, પરંતુ પહેલા કુળદેવીના આશીર્વાદ લીધા હતા. ઘર મંદિરમાં તેમણે પૂજા કરી, અગરબત્તી કરી અને પોતાના જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. તો તેમનો પરિવારમાં પણ એક ખુશી જોવા મળી રહી છે, કારણ કે કોંગ્રેસના ઉમેદવાર છે અવસર. ગામડાઓમાંથી કાર્યકરો આગેવાનો મતદારોના ફોન મીંડ્યા આવે કે આપણે મુંઝાવવાની કઈ જરૂર નથી, આપણે 10,000 અંદરની મતની લીડીથી આપણે જીતવાના છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ 51,000 ની લીડથી જીતી રહ્યા છે. ભાજપ વાળાને તો ખોટું બોલવાની ટેવ છે, જોર જોરથી બોલવાની ટેવ છે, ના ભાઈ ગયા એને ખોટું બોલવાની ટેવ છે અને હવે કઈ સાચું બોલવામાં કઈ વાંધો નહીં. મત જે પડવાના હતા એ તો પેટીમાં પડી ગયા, નમણે ખબર પડશે કોઈની 51,000 ની લીડ આવશે અને કોઈની 10,000 અંદર ની લીડ આવશે. ખૂબ મહેનત કરવામાં આવી હતી, સમગ્ર કોંગ્રેસ એક થઈને લડી છે. શું કઈ લાગે છે કે કોની મહેનત વધારે રંગ લાવશે? કોંગ્રેસના તમામ સંગઠનના આગેવાનો અને તમામ ચૂંટાયેલા પાંખના અધિકારીઓ, તમામ નેતાઓ, પરદેશના અને તમામ સમાજના મતદારો, આગેવાનો તમામે અમને સપોર્ટ આપ્યો છે, હું તમામનો આભાર માનીશ. જીત થશે તો કોની હશે, કોંગ્રેસની કે અવસરના? જીત થશે એટલે પહેલી તો કોંગ્રેસની થશે અને તમામ સમાજની થશે. વિંછિયા જીતશે, જસદણ જીતશે અને તમામ સમાજ જીતશે. ઓકે, તો જીત એમની નિશ્ચિત છે અને જે પ્રકારે પક્ષ પલટો કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવ્યો છે આ વિસ્તાર હંમેશાથી કોંગ્રેસ સાથે સંકળાયેલો છે અને એના કારણે એમને પૂરો વિશ્વાસ છે કે તેઓ વિજેતા થવા જઈ રહ્યા છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, VTV જસદણ. તો આ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાખ્યા, જે આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે ત્યારે પોતાના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડે અવસર નાખ્યાના ઘરે જઈને તેમની સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ભાજપને આડે હાથ લેતા કહ્યું હતું કે જસદણ એ કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહ્યો છે, એ કોંગ્રેસનો ગઢ છે અને અમારી જીત નિશ્ચિત છે, 10,000ની લીડ સાથે અમે જીતીશું. તો આજે જસદણનો જંગ, આજે પરિણામ જાહેર થશે ત્યારે આ પરિણામ પર સમગ્ર
રાજ્યની નજર છવાયેલી છે. 20 ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. 71.27% જેટલું મતદાન નોંધાયું હતું. ત્યારે આજે અમે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે અવસર નાખ્યાના ઘરના દ્રશ્યો છે. ખૂબ જ સામાન્ય પરિવાર છે અને ખાસ કરીને વાત કરવામાં આવે જમીન સાથે જોડાયેલા માણસ ગણવામાં આવે છે અવસર નાખ્યાને. ત્યારે કોંગ્રેસે પોતાના ઉમેદવારને ઉતાર્યા છે આ મેદાનમાં. ત્યારે આજે તેમનું ભાવિ છે ઈવીએમમાં જે કેદ થઈ ગયું છે તે આજે ખબર પડશે. પરિણામ આવશે ત્યારબાદ જ ખબર પડશે કે કોંગ્રેસની જે સાથ અત્યારે દાવ ઉપર લાગેલી છે કોને જીત મળે છે અને કોને હાર મળે છે એ આવનાર પરિણામ ઉપરથી જ ખબર પડશે. તો આજે જસદણના જંગનો ચુકાદો મંત્રી કુંવરજી બાવળિયાનું ભાવિ પણ આજે નક્કી થશે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાખ્યાનું પાણી પણ આજે મપાઈ જશે. જણાવી દઈએ સ્ટ્રોંગ રૂમ જ્યાં ઈવીએમ રાખવામાં આવ્યા છે ત્યાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.